ગુડ ઇવનિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ કેમ છો બધા ફાઇન હશો મજામાં હશો ઓકે તો આપણી જે છે બેટા તમને બધાને ખબર જ છે કે આપણું જે લેક્ચર સિસ્ટમ છે એ પ્રમાણે વન ટુ અને એક એક ટોપિકની બધા ટૉપિક કવર કરતા જઈ રહ્યા છીએ આપણે અને મેં તમને કીધું એ જ પ્રમાણે બેટા કે જે છે આપણે જે રીતે નેશનલ જે બ્રાન્ડ છે હું મારી વિશે તમને ખાલી જસ્ટ ફર્સ્ટ સેકન્ડમાં બે મિનિટમાં તમને કહી દઉં કે મારા વિશે કદાચ તમે ફર્સ્ટ લેક્ચર હોય તમારા માટે તો ઇન્ડિયાનું જે ટોપ મોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે જેને આપણે નેશનલ બ્રાન્ડ કહીએ એની અંદર ઓલરેડી હું ભણાવી રહ્યો છું અને એ જ વસ્તુ તમને એ કન્ટેન્ટમાં આપી રહ્યા છે બેટા ઓકે ત્યાં જે ભણાવીએ છે એ જ વસ્તુ તમને એ ગાડી શોર્ટ ટાઈમમાં ભણાવશું બીજા નંબરે થોડુંક લખવાનો ટાઈમ હું બચાવીશ તાકે તમારો સમય બી જોવાનો બચે અને સાથે સાથે બધા જ કોન્સેપ્ટ એ ટુ જેડ કવર થઈ જાય વિથ ઓલ પીવાયક્યુ તમને અત્યાર સુધી યુટ્યુબની હિસ્ટ્રીમાં બહુ રેડ ટુ રેડ બધા જ પીવાયક્યુ સાથે જોવા મળશે હું તમને જે છે તમે મારું પ્રીવિયસ લેક્ચર જોઈ શકો છો કે એમાં બધા જ પ્રિવિયસ યુનિટમાં બધા જ પીવાયક્યુ તમને એક એક કરીને સોલ્વ કરાવેલા છે તો હવે સ્ટાર્ટ કરીએ આજનો જે કોન્સેપ્ટ છે આજનો જે કોન્સેપ્ટ છે એ આપણે સૌથી પહેલાં કયા કયા ટોપિક આજના લેક્ચરમાં ભણવાના છે કે બંધ આપણે જે છે સમજવાનું છે બંધ કોણે કહેવાય આ ટોપિકમાં આપણે ભણશું ભણસું બંધ કોને કહેવાય પાયબંધ કોને કહેવાય સિગમાબન અને પાયબંધના આધારે તમને કઈ રીતે નીટમાં એમસીક્યુ બનતા હોય છે એ એમસીક્યુ આપણે સોલ્વ કરશું બેટા બધા જ આપણે મોર દેન ટેનની રાઉન્ડિંગ આપણે એમસીક્યુ સોલ્વ કરશું અને આપણે ખાલી એટલું નથી સિગમાબાઈ પાયબંધ પણ એમાં ઘણું બધું છે એ તો તમે ભણશો તો આઈડિયા આવી જ જશે બાકી તમને એનસીઆરડીમાં તો શોર્ટમાં આપીને ફિનિશ કર્યું છે પણ નીટના ક્વેશ્ચનમાં જે ઈ મેનના ક્વેશ્ચનમાં ઘણું બધું આવે છે તો શું આવે છે ચલો સ્ટાર્ટ કરીએ સ્ટુડન્ટ

આપણે લાસ્ટ યુનિટમાં ભણી ગયા બીજા યુનિટમાં ત્રીજા યુનિટમાં તમને યાદ જ હશે આકાર એસ કક્ષકનો આકાર પી કક્ષકનો આકાર યાદ છે ને બધાને તો એસ કક્ષકનો આકાર ગોળાકાર હોય છે બેટા તો બે એસ કક્ષકો ભેગા થાય બે એસ કક્ષકો ભેગા થાય માનલો બે ગોળા છે તો બે ગોળા ભેગા થઈ રહ્યા છે તો બે એસ કક્ષ ભેગા થશે તો તમને જે છે ઓવરલેપિંગ થયું શું થયું બોલો બેટા ઓવરલેપિંગ થયું ઓકે ડન તો એના લીધે શું થશે કયું બંધ બનશે સિગ્મા બનશે કે પાય બનશે અને કેમ બનશે અને એના આધારે કઈ રીતે એમ આવે તો યાદ રાખશો જ્યારે પણ તમને ઓવરલેપિંગનું પ્રમાણ વધુ હોય એટલે કે વિસ્તાર વધુ હોય બે કક્ષક ભેગી થઈ હા થઈ જેટલું ઓવરલેપિંગ વધુ તો ઓવરલેપિંગનો વિસ્તાર વધુ યસોડનો અને જેટલો વિસ્તાર વધુ એટલો બંધ વધારે તમને સ્થાયી હશે

બે અષ કક્ષકને એકબીજા સાથે સંમિશ્રણ કર્યા એમની વચ્ચેથી લાઈન પાસ થાય છે ક્યાંથી પાસ થાય છે વચ્ચેથી લાઇન એટલે કે બે તમને ગોળાઓ લીધા એમને એકબીજા સૌથી અધ્યારોપિત કર્યા તો બંનેના કેન્દ્રોમાંથી એક એક્સિસ પાસ થઈ રહી છે તો આને કહેવાય તમને શું કહેવાય બોલો ઇન્ટરન્યુક્લિયર એટલે કે અક્ષીય સંમિશ્રણ આપણી ભાષામાં ગુજરાતીમાં વાત કરીએ તો અક્ષીય સંમિશ્રણ કહેવાશે આટલું ક્લિયર ઓકે ઠીક છે અને આ જે અક્ષીય સંમિશ્રણ થાય એને આપણે સિગ્મા બન નામથી ઓળખતા હોઈએ છે ઓકે ક્લિયર સર તો પાઇ બન હવે પાઇ બન સમજવા માટે પહેલા તમને px py pz નો આકાર તો ખબર જ છે બેટા આપણે પ્રીવિયસ યુનિટમાં ભણી ગયા છીએ તો જ્યારે આપણે p માંથી બે p કક્ષકોને ભેગા કરી રહ્યા છીએ તો તમે જોશો બેટા કે આ ઉપરના જે ગોળાઓ છે આ રીતે આ બે ભેગા થઈ રહ્યા છે દેખાય છે તમને આ

કે ઇન્ટરન્યુક્લિયર એક્સિસ જે છે ઇન્ટરન્યુક્લિયર એક્સિસના તમને આ જે લાઇન પાસ કરે છે કેવી હોય છે પ્રપેન્યુક્લિયર એટલે કે લંબ જોવા મળે છે અને આ પ્રકારનું જે બંધ બને છે એને આપણે બંધના નામથી ઓળખીએ છીએ હવે તમને પૂછવું બેટા કે બંધ અને પાયબંધમાંથી સ્થાયીતા પ્રબળતા કોની વધારે હશે તો હમણાં હાલ જ એક પોઈન્ટ શીખવાડ્યો કે જેના ઓવરલેપિંગનો વિસ્તાર વધુ હોય જેના ઓવરલેપિંગનો વિસ્તાર વધુ હોય એની સ્થાયિતા બંધની વધારે હોય તો હવે તમને ક્વેશ્ચન થાય કે સર આ ગયા જ્યારે એ ભાગ નથી થયા અહીંયા એકબીજા સાથે આ રીતે જોડાયેલા છે તો ઓબ્વિયસલી તમને જ્યાં આની અંદર તમને જે વિસ્તાર હોય છે વધુ હોય છે તો આ કેસમાં આપણે કહી શકીએ છીએ બેટા કે આની અંદર તમને જે છે આની અંદર તમને સ્થાયિતા વધી જશે માટે બંધની સ્થાયિતા વધુ હશે કમ્પેર ટુ બંધ બોલો આટલો ક્લિયર તો આપણે કહી શકીએ સ્થાયિતાના કેસ માટે સિગ્મા ચલે છે પાય કે સિગ્મા બંધની સ્થાયિતા વધુ હશે એટલે એને તોડવા માટે બંધ કરતાં એનર્જી વધારે જોઈએ બોલો ક્લિયર ઓકે હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજશું કે એસએસના અલગ અલગ પ્રકારના ઓવરલેપિંગ થતા હોય છે મિશ્રણ થતા હોય છે સપોઝ એસેસની અંદર એક્સ વાય ઝેડ એક્સિસ ત્રણ એક્સિસ હોય છે આપણે ભણી ગયેલા છીએ પ્રીવિયસ યુનિટમાં તો એસેસમાં એક્સ એક્સિસ હોય વાય એક્સિસ હોય કે જેડ એક્સિસ હોય કોઈપણ એક્સિસ હોય બેટા એમાં કયો બંધ બનશે બંધ બનશે આટલું ક્લિયર કેમ કારણ કે તમે ગોળાકાર છે હવે ગોળાકાર વસ્તુ લઈ લો એને તમે કોઈપણ બાજુથી જોડો માનલો કે આ એક્સિસ લઈ લો એક્સ વાય અને ઝેડ કોઈપણ બાજુથી જોડો ધારો કે હું આ તમને બનાવો આ રીતે આ એસ ઓકે આ સમિશ્રણ થઈ ગયું હવે કોઈ પણ બાજુ લઈ જઈએ આપણે જે છે લો આ રીતે લઈ ઓકે વાય એક્સિસ લઈ લો કે તમને એક્સ એક્સિસ લઈ લો કોઈ પણ બાજુ લઈ લો તમને એ ગોળાકાર જ રહેશે એનો સેપ નથી બદલાવવાનો એંગલ ચેન્જ નથી થવાનો તો આ કેસમાં એક્સ એક્સિસ વાય એક્સિસ ઝેડ એક્સિસ કોઈ પણ એક્સિસ હોય બેટા એક્સિસ પર તમને કયો બંધ જોવા મળે છે સીગમા બંધ જ જોવા મળે છે આટલો ક્લિયર ઓકે આ ધ્યાન રાખશો આ જરૂરી છે બેટા બીજા નંબરનો પોઈન્ટ એસપીમાં જો પીએક્સ એક્સિસ હોય અને એસ ઓવરલેપિંગ હોય એસ વિથ પીએક્સ અને એક્સ એક્સિસ હોય તો ત્યાં સીગમા બંધ બનશે બાકીના વાય અને ઝેડ ઉપર એટલે કે વાય અને ઝેડ એક્સિસ પર કોઈ પણ બંધ બનતો નથી એક્સ પ્લસ પીએક્સ એસ પ્લસ પીએક્સમાં એક્સ એક્સિસ પર સીગમા બંધ બને છે વાય અને જેડ પર કોઈ પણ બંધ બનતો નથી આટલો ક્લિયર એકદમ ઓકે નેક્સ્ટ છે એક્સ પ્લસ પી જેડ તો જેડ એક્સિસ હશે ત્યાં સિગ્મા બંધ બનશે પણ વાય અને જેડ ઉપર બંધ બનતો નથી તમને ક્વેશ્ચન થશે સર કેમ તો આ બેટા એના માટે પ્રીવિયસ લેક્ચર થોડુંક મારી રિક્વેસ્ટ છે જોઈ લેશો ત્યાં આકાર આપણે શીખવાડી દીધા છે પી એક્સ પી વાય યાદ છે ને બધાને તો ત્યાં તમને થોડુંક લોજિકલી ત્યાં વર્ક થશે કે એ તમને એનું એરેન્જમેન્ટ હોય છે એ તો તમને ખબર જ છે કે એક્સ એક્સિસનો આકાર કેવો હોય વાય એક્સિસનું કેવું હોય ઝેડ એક્સિસનું કેવો હોય તો એના બિહાવ પર આ તમને વર્ક થતું હોય છે બેટા ઓકે એના પછી જો બંને પીએક્સ પીએક્સ છે આ તો થઈ ગયું એસ એસપી એસપીના તમને પીએક્સ પી વાય બોલો આટલું ક્લિયર યસ ઓર નો ઠીક છે તો જે પણ કોમન હોય એના ઉપર સીકમાં બાકી પર ઝીરો આટલું મગજમાં ફિટ કરોડો એસ અને પી જ્યારે બી જોડાતા હોય તો કોમન વાળા આવે કે અને તો ત્યાં બનશે બાકી બધા પર એ જ રીતે તમને માટે ઓકે આટલું ક્લિયર તમને ક્વેશ્ચન થાય સર વાય કેમ ના લીધો ઓબ્વિયસલી વાય પર શું આવશે ઝીરો આવશે કેમ વાયનો આકાર વાયનો આકાર યાદ છે ને હું એટલા માટે જ પૂછ્યું કે આકાર યાદ હોવા જોઈએ અને નથી યાદ તો થોડુંક મગજમાં હું ફરીથી તમને કહી દઈશ કે તમને યાદ રાખશો એક તો આ રીતે આકાર હોય છે બેટા યાદ હશે તમને યાદ આવે છે ને પી વાય પીઝેડ અને પીએક્સ યાદ આવી ગયું તો આ ડાન્સિંગ સેપ છે હવે એસ ગોળાકાર આ ડાન્સિંગ આમ તો તમે કોઈ પણ એન્ગલ પર જતા રહો એનું ઓવરલેપિંગ થશે નહીં ઓકે એટલા માટે જ્યારે પણ પીવાય પીવાય આવે ત્યારે ઝીરો થઈ જતા હોય છે જુઓ હવે વાત કરીએ આપણે પીપીની પીપી ઓવરલેપિંગ તો પીપી ઓવરલેપિંગમાં એક્સ હોય બંને પીએક્સ પીએક્સ એક્સ કોમન સીગમાં વાયઝેડ પર પાઈ પાઈ ઓકે એ જ રીતે જો પીએક્સ પી વાય હોય તો બધા ઝીરો થઈ જશે કારણ કે એક્સનો આકાર કેવો આ રીતે વાય કઈ રીતે આ રીતે તો તમે કોઈપણ બાજુ લઈ જાઓ તમને જે છે એક્સ અને વાયનું તમને જે એંગલ જે છે ફિટ નહીં થાય ફોર એક્ઝામ્પલ હું વાત કરું બેટા કે આ તમને જે છે એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે તો વાય એક્સિસનો આકાર આ રીતે છે તો ઓવરલેપિંગ થશે બોલો નહીં થાય કેમ નહીં થાય કે એનો આકાર જ ટેડો છે ટેડો જ છે વાય કેવો છે ટેડો છે તો ટેડો છે ટેડો કોઈના જોડે સેટ થતો નથી બોલો ક્લિયર ઓકે એના પછી વાત કરીએ આપણે ડીઝેડ એટલે કે ડી અને આ તમને વાત થઈ ગઈ પીપીની હવે બેટા ડીડી ઓવરલેપિંગની વાત કરીએ તો ડીડી ઓવરલેપિંગમાં ડીડી ઓવરલેપિંગમાં થશે પણ પર આવતા હોય છે બોલો ક્લિયર એના પછી વાત કરીએ આપણે પી અને ડી ઓવરલેપિંગ તો પી અને ડી ઓવરલેપિંગની વાત કરીએ પોઈન્ટ નોટેડ ધ્યાન રાખશો બેટા શું કહેવા માંગુ છું તો જ્યારે પણ ડી એક્સ વાય અને પી વાય અને એક્સ એક્સિસ સાથે જોડાય એક્સ વાય એક્સ તો પાય બંધ બનશે બાકી બધા પર ઝીરો અનકોમન પર પાય બાકી બધા ઝીરો અનકોમન પર પાય એક્સ ધ્યાનથી પોઈન્ટ નોટેડ આ વાય છે આ વાય ઝીરો ઓકે તો અહીંયા યાદ રાખશો અનકોમન જે આવે એના ઉપર તમને શું આવે છે પાય બાકી પર ઝીરો એઝ ઇટ એક્સ વાય ઝેડ તો બધા પર ઝીરો કોઈ પણ અનકોમન રહેતું નથી અહીંયા ઝેડ છે ઝેડ છે વાય દેખો વાય છે તો વાય વાય પર ઝીરો બોલો ક્લિયર તો આ બેઝિક છે પાય બીજા એક્સ પર પાય જ્યારે ઝેડ પર જે આમાં નથી તમે અત્યાર સુધી સીગમાં પાય સમજાશો એક ત્રીજું તમને આવશે ડેલ્ટા કયો બંધ બને છે ડેલ્ટા બંધ પણ બનતો હોય છે પણ નોટેડ શું કીધું ડીએક્સ વાય Y વાયમાં જે કોમન છે એક્સ એના ઉપર પાઈ વાય પાઈ પણ જે અનકોમન જે એમાં નથી એના ઉપર બનશે ડેલ્ટા બંધ જ્યારે ડીએક્સ વાય ડીએક્સ વાય હોય આટલું ક્લિયર જ્યારે બંને અલગ અલગ છે તો બધા પર ઝીરો ડીએક્સ વાય ડી વાયઝેડ 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 સમાન છે જુઓ તો એ જ વસ્તુ વાય પર પાય ઝેડ પર પાય જ્યારે એના ઉપર શું આવશે ડેલ્ટા આવશે તો આટલું સુધી ક્લિયર થઈ ગયું બેટા કોઈ ડાઉટ તો આઈ હોપ નહીં હોય અહીંયા સુધી તમને સમજમાં આવી ગયું હશે ઓકે ઓકે હવે આપણે એના આધારે નેક્સ્ટ જે કોન્સેપ્ટ છે એ તમને કહી શકીએ છીએ નેગેટિવ ઓવરલેપિંગ્સ તમને જે છે એક તો શૂન્ય સંમિશ્રણ આવશે અને એના પછી આપણે ઋણ સંમિશ્રણ સમજશું તો અત્યાર સુધી જે સમજી ગયા પોઝિટિવ ઓવરલેપિંગ સમજી ગયા આપણે પોઝિટિવ તમને ઓવરલેપિંગ કે ધન ઓવરલેપિંગ એસએસમાં એસપીમાં પીપીમાં પીડીમાં અને ડીમાં અલગ 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 બધા આપણે ભણી ગયા ઓકે ડન એસએસ ઓવરલેપિંગ એસપી ઓવરલેપિંગ પીપી ઓવરલેપિંગ પછી પીડી ઓવરલેપિંગ અને ડીડી ઓવરલેપિંગ આપણે બધા અલગ અલગ સમજી ગયા અને એમાં મેં તમને જે પોઈન્ટ આપી હતી તે જ બસ એટલા એને ફોકસ કર લો બાકી એમાં ડેપમાં જવાની જરૂર નથી જેટલું તમારો સિલેબસ છે બાકી ઘણું બધું હોય છે બેટા પણ એ તમને ડિટેલમાં લઈ જઈએ તો કોઈ મિનિંગ નથી જ્યાં જરૂરી છે જેટલું જરૂરી છે એ કરવું ઇમ્પોર્ટન્ટ છે બેટા હવે આપણે ઋણ શૂન્ય સંમિશ્રણ કહેવાય કોને કહેવાય અને પછી આપણે જે છે પહેલા શૂન્ય સમજી લઈએ પછી નેગેટિવ ઓવલિપિંગ સમજશો સમજાયું કે આ તમને પીએક્સ છે આ છે આનું મિશ્રણ ના થાય તો કયું શૂન્ય કયું કહેવાય બોલો શૂન્ય સંમિશ્રણ તો એક્ઝામમાં શું પૂછશે નીચેનામાંથી શૂન્ય સંમિશ્રણ કોણું થાય છે ઋણ સંમિશ્રણનું ઉદાહરણ કયું છે લાઈક દેટ ધી આસ્ક ઓકે તો યાદ રાખશો એસ ઓવલિમ્પિંગ છે આ પીઝેડ છે તો આ બંને સેટ થતા નથી શૂન્ય સમિશ્રણ પીઝેડ પીએક્સિશ્રણ બોલો ખબર પડે છે બધાને યસ એ જ રીતે તમને આ તમને શૂન્ય સંમિશ્રણ હશે જોઈને કો મને ના નહીં હોય આ શૂન્ય સંમિશ્રણ હશે ના નહીં હોય ક્લિયર એકદમ તો શૂન્ય સંમિશ્રણ ખબર પડી ગઈ બેટા કે તમને જે છે એસ પીઝેડ પીઝેડ એક્સ વાય પીઝેડ આની અંદર શું જોવા મળે છે શૂન્ય સંમિશ્રણ જોવા મળે છે કેમ કારણ કે એમના સેપ એવા છે કોઈ પણ એક્સિસ પર જતા રહો એ અરેન્જમેન્ટ થવાના નથી એકવાર ફરીથી સમજાવી દઉં છું આ એક્ઝામમાં પૂછી શકે છે તો પીએક્સ પી વાય એસ તમને જે છે પીઝેડ ઓકે અને પીઝેડ પીએક્સ આમનું સંમિશ્રણ થઈ શકતું નથી કેમ નથી તું એમનો સેપ જોઈ લો આ રીતે એક આ રીતે છે એક આમ છે અને એક આ રીતે છે તો કોઈ પણ એંગલથી સેટ થવાનું નથી ઓકે ડન ઓકે એના પછી આપણે નેગેટિવ ઓવરલેપિંગ સમજીએ જેને આપણે ઋણ સંમિશ્રણના નામથી ઓળખીએ છીએ હવે આ ઋણનો મતલબ શું તો આપણી ભાષામાં વાત કરીએ કે આ એવા લોકો છે કે જે જેમની જિંદગીમાં દેખો લાઈફની અંદર યાદ રાખશો પોઝિટિવ વાઇબ્સ હોવું જરૂરી છે પોઝિટિવ હંમેશા નજીક લાવે ઋણ હંમેશા દૂર લઈ જાય અપાકર્ષણ હંમેશા દૂર લઈ જાય આપણને ખબર જ છે તો ઋણ લોકો જ્યારે બી આવશે દૂર લઈ જશે આટલું ક્લિયર ઓકે અને બીજી વસ્તુ એ યાદ રાખો કે બે તમને ઋણવાળા ભેગા થઈ જાય એક બે ચોર ભેગા થઈ ગયા તો શું કરશે મહાચોરી કરશે બે હોશિયાર ભેગા થઈ ગયા તે વધારે ફણશે અને બે ફરવાળા ભેગા થઈ ગયા તો વધારે ફરશે અને બે ગાર્ડનવાળા ભેગા થઈ ગયા તો વધારે સમજી ગયા તમે તો એ જ વસ્તુ એ ગાડી વાઇબ્સ ક્રિએટ થાય છે શું થાય છે જુઓ કે ઋણ સંમિશ્રણ કે પોઝિટિવ નેગેટિવ તો અહીંયા ગાડી તમને શું થવાનું અહીંયા ગાડી તમને જે છે એનું જે મિશ્રણ છે એ તમને નેગેટિવમાં જતું રહેશે પોઝિટિવ પ્લસ માઇનસ 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 દેખાય છે બેટા પ્લસ માઇનસ પ્લસ માઇનસ ટૂંકમાં ઓપોઝિટ સાઇન આવી જાય મ સમજી લેવાનું કે શૂન્ય મતલબ કે ઓપોઝિટ તમને શું હશે બોલો બેટા ઓવરલેપિંગ હશે આટલું ક્લિયર તો આપું બેટા આ કયું સર તો પોઝિટિવ છે જુઓ પ્લસ 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 તો ત્રણેય પ્લસ ભેગા થયા તો કયું પોઝિટિવ અને પ્લસ માઇનસ જોયે છે અહીંયા દેખાય છે બેટા તો આ કયું થઈ ગયું અહીંયા થઈ ગયું તમને ઋણ સમમિશ્રણ તો અહીંયા સુધી